विद्यार्थी मित्रों, आपणे ગયા લેક્ચરમાં ડાયટિશિયન મંજુ શ્રોફ વિશે વાત કરતા હતા, એના પહેલાં મિસિસ ચેલક એજ્યુકેશનલિસ્ટની વાત કરી ચૂક્યા હતા, અને ડૉક્ટર મંસૂરી કે જેઓ સાયકોલોજિસ્ટ હતા એમની ચર્ચા કરતા હતા. હવે આ ત્રણેયનું માર્ગદર્શન મેળવી અને આપણે આપણી પરીક્ષાઓની તૈયારી કરવા માટે અગ્રેસર થવાના છીએ. હવે એમના થકી જે વસ્તુઓની વાતચીત કરવામાં આવી રહી છે એને આપણે પેજ નંબર 108 એટલે કે આપણા પાઠ્યપુસ્તકના પેજ નંબર 108 ઉપર રીડ પણ કરતા જવાના છે અને સમજતા જવાના છે. જોઈએ સેકન્ડ પેરેગ્રાફમાં, આપણે ત્યાંથી સ્ટાર્ટ કરીશું. અગાઉના પેરેગ્રાફમાં આપણે મંજુ શ્રોફ વિશેની વાતચીત કરી ચૂક્યા છે, સાથે સાથે આપણા પરીક્ષા દરમિયાન જે સમસ્યાઓ છે જેના માર્ગદર્શનની આપણે જરૂર છે એની ચર્ચા પણ લેક્ચર એકમાં આપણે કરી ચૂક્યા હતા. ઇન ટુડેઝ ગ્લોબલાઇઝ વર્લ્ડ, અહીં આપણી પાસે શબ્દ આવી ગયો છે ગ્લોબલ, મતલબ વિશ્વ, વિશ્વના સંદર્ભમાં છે. તો ગ્લોબલાઇઝનો અર્થ થાય વૈશ્વિક. ઇન ટુડેઝ ગ્લોબલાઇઝ વર્લ્ડ ડિસ્ટન્સ ઇઝ હાર્ડલી અ બેરિયર ઇન કોમ્બિનેશન. પહેલાંના સમયમાં આપણે જોયું હશે કે વડીલો પણ આપણે ક્યારેક ઘરમાં દાદા કે હોય તો ચર્ચા કરતા હોય ત્યારે એક સ્થળથી બીજા સ્થળ પહોંચવા માટે, એક જગ્યાએથી બીજા જગ્યાએ સમાચાર મોકલવા માટે સમય વીતતો. ટપાલનો અનુભવ પણ આપણે થોડો ઘણો તો જોયેલો છે કે સમયસર ટપાલો પહોંચતી ના હોય. એટલે કે પહેલાંના સમયમાં આ વસ્તુ ડિસ્ટન્સે મોટો ભાગ ભજવતો હતો, પણ અત્યારના સમયમાં, અત્યારે હાલની જ પરિસ્થિતિને જ આપણે ધ્યાનમાં રાખીએ તો આપ ઘેર બેઠા પણ આ વસ્તુ રીડ કરી રહ્યા છો, અભ્યાસ કરી રહ્યા છો, વોચિંગ એટલે કે નિહાળી રહ્યા છો. તો આ જે બધી ટેકનોલોજીના કારણે હવે આ ડિસ્ટન્સ નામનો જે શબ્દ હતો, ડિસ્ટન્સ મતલબ અંતર, અંતર એ બેરિયર એટલે મતલબ પડકાર, અડચણ. હવે આ ગ્લોબલાઇઝ વર્લ્ડની અંદર ડિસ્ટન્સ ઇઝ હાર્ડલી અ બેરિયર ઇન કોમ્યુનિકેશન, વાતચીત માટે હવે અંતર એ અડચણરૂપ રહ્યું નથી. વી હેવ પ્રોફેસર રે મિકે ઓનલાઈન ફ્રોમ યુનિવર્સિટી ઓફ એડિનબર્ગ, અને એટલે જ આપણા આ સેમિનારની અંદર માર્ગદર્શન આપવા માટે પ્રોફેસર રે મેકે જે એડિનબર્ગ યુનિવર્સિટીના છે તે પણ મોજૂદ છે. હુ મે બ્રિંગ ઇન હિઝ ઇન્ટરનેશનલ એક્સપિરિયન્સ વર્કિંગ વિથ સ્ટુડન્ટ્સ એન્ડ પેરેન્ટ્સ, અને જેઓ પોતાનો ઇન્ટરનેશનલ એક્સપિરિયન્સ આંતરરાષ્ટ્રીય અનુભવ ધરાવે છે. એમણે માત્ર ત્યાંના ત્યાં એડિનબર્ગ યુનિવર્સિટીમાં જ કામ કર્યું છે એવું નથી, પણ વૈશ્વિક લેવલે બીજા બધા રાજ્યો, બીજા બધા દેશોના વિદ્યાર્થીઓ અને પ્રોફેસર્સ વગેરે સાથે પણ એ કોન્ટેક્ટમાં છે. એટલે કે એના અનુભવનો નીચળ પણ એ આપણી સામે લઈ આવવાના છે. આઈ વેલકમ યુ ઓલ વિધાઉટ એની ફર્ધર ડિલે. આઈ નો ઇન્વાઇટ સ્ટુડન્ટ્સ એન્ડ પેરેન્ટ્સ ટુ રેઝ ક્વેશ્ચન્સ, અને મને હવે વધુ સમય ન વેડપતા આપણે જે મહેમાનો છે એમની પાસેથી માર્ગદર્શન મેળવવા માટે વિદ્યાર્થીઓને, વાલીઓને જણાવું છું કે એ પોતાના પ્રશ્નોને પૂછી શકે છે. એક બોયથી આ પ્રશ્નની શરૂઆત થઈ રહી છે. હેલો સર, આઈ એમ ભરત ફ્રોમ સ્ટાન્ડર્ડ 10. ભરત નામનો વિદ્યાર્થી કહે છે કે હું ધોરણ 10નો વિદ્યાર્થી છું. માય ક્વેશ્ચન ઇઝ ટુ ડૉક્ટર મંસૂરી, અને મારે મારા પ્રશ્નની જવાબ ડૉક્ટર મંસૂરી સાહેબ પાસેથી મેળવવાનો છે. આઈ રીડ ઓલમોસ્ટ 6 અવર્સ અ ડે. હું લગભગ 6 કલાક જેટલું વાંચન કરું છું. ઇન્સ્પાઇટ ઓફ ધીસ આઈ હાર્ડલી રિમેમ્બર એનીથિંગ એટ ધ એન્ડ ઓફ ધ ડે. આટલું વાંચન કર્યા પછી પણ દિવસના અંતે મને હાર્ડલી એનીથિંગ, ભાગ્યે જ કંઈક યાદ રહે છે. ઇવન માય મોમ ગીવ્સ મી અ બ્રેઇન ટોનિક રેગ્યુલરલી. મારી યાદશક્તિ વધે બ્રેઇન ટોનિક આપી રહી છે. યાદશક્તિ વધારવા માટે જે પીણા છે, ખોરાક છે, મારા મમ્મી દ્વારા મને એ પણ આપવામાં આવી રહ્યું છે. બટ બાકીની વસ્તુ આપણે સમજી શકીએ છીએ, આટલું કરવા છતાં એને યાદ રહેતું નથી. હાઉ કેન આઈ ઇમ્પ્રુવ માય રિટેન્શન, તો મારી આ રિટેન્શન, મારી યાદશક્તિને કેવી રીતે હું વધારી શકું? ડૉક્ટર વંશુ, જુઓ આ પ્રશ્ન આપણને બધાને પણ લાગુ પડે છે કે આપણા ઘરમાં પણ પેરેન્ટ્સ દ્વારા આપણને જુદી જુદી વસ્તુઓ પૂરી પાડવામાં આવતી હોય છે, આપણને વાંચન વ્યવસ્થા પણ પૂરી પાડવામાં આવતી હોય છે, જરૂરી પુસ્તકો વગેરે પણ આપી દેવામાં આવતું હોય છે, ક્યારેક માર્ગદર્શન, છતાંય આપણી યાદશક્તિ કમજોર હોય તો એવા સંજોગોમાં આપણે શું કરવું જોઈએ? તો ભરતે આ બાબતને લઈને પ્રશ્ન કર્યો હતો. ડૉક્ટર મંસૂરી સાહેબ એનો શું જવાબ આપી રહ્યા છે? ભરત, ધો યુ હેવ રેઝ ધીસ ક્વેશ્ચન, યુ આર નોટ ઓનલી ધ હુ ફેસિસ ધીસ પ્રોબ્લમ. ભરત, તે આ પ્રશ્ન કર્યો છે પણ આ સમસ્યા તારી એકલાની નથી, ઘણા બધા વિદ્યાર્થીઓ આ સમસ્યાથી પીડાય છે. આઈ એમ શ્યોર ધેર આર મેની હિયર હુ માઇટ બી હેવિંગ ધ સેમ ક્વેશ્ચન,
અને મને વિશ્વાસ છે કે અહીંયા પણ ઘણા બધા એવા હશે કે જેમને આ સમસ્યા નડતી હશે. ટેલ મી હાઉ મેની ઓફ યુ હેવ ધ સેમ ક્વેશ્ચન. જણાવો તો તમારામાંથી કેટલાની સમસ્યા આ બાબતની છે. મેની હેન્ડ્સ ગોઝ અપ, એટલે અહીં આપણને ઇન બ્રેકેટ્સમાં વસ્તુ આપી હતી કે ત્યાં સંવાદમાં જે હાજર છે એ મને ઘણા બધાએ હાથ ઊંચા કર્યા. આપણે પણ વર્ગમાં જો હાજર હોય તો ઘણા બધાને આ સમસ્યા જોવા મળી શકે છે. ઓલ રાઈટ, હેવ યુ હર્ડ ઓફ ચાઇનીઝ પ્રૂવર્બ. સારું, તમે એક ચીનની કહેવત ચાઇનીઝ પ્રૂવર્બ સાંભળી છે? આઈ હિયર એન્ડ આઈ ફરગોટ, હું જે સાંભળું છું આઈ ફરગોટ, એવું ભૂલી જઉં છું. આઈ સી આઈ રિમેમ્બર, હું જે જોઉં છું એ મને યાદ રહે છે. એન્ડ આઈ ડૂ એન્ડ આઈ અન્ડરસ્ટેન્ડ, હું એ કરું છું અને હું સમજી શકું છું. એટલે કે સાંભળેલું ઘણું બધું ભૂલી જવાતું હોય પણ જોયેલું આપણને યાદ રહેતું હોય છે. આ કહેવતો આપણે સાંભળી જ હશે. ભરત કહે છે આઈ ડુ નોટ અન્ડરસ્ટેન્ડ, સાહેબ વાત સાચી છે પણ આ પ્રૂવર્બ આ કહેવત મને સમજાઈ નહીં કે આપ શું કહેવા માગો છો. જસ્ટ ટેલ મી વોટ શુડ આઈ ડૂ સો દેટ આઈ ડુ નોટ ફરગેટ, મને તો માત્ર એટલું જણાવો કે મારે શું કરવું જોઈએ જેથી હું ભૂલી ન જાઉં. ડૉક્ટર મંસૂર સાહેબ એને માર્ગદર્શન આપતા કહે છે સી ધેર ઇઝ નો ફિક્સ મેથડ ઓફ ઇમ્પ્રુવિંગ રિટેન્શન. જો સૌ પ્રથમ તો યાદશક્તિ વધારવા માટે કોઈ સ્પેસિફિક ચોક્કસ કોઈ મેથડ પદ્ધતિ નથી સુધારવા માટેની. હાઉએવર યુ નીડ ટુ આઈડેન્ટિફાઈ ધ વે ઇન વિચ યુ લર્ન. અલબત્ત તારે તારો રસ્તો, એટલે કે તારી યાદશક્તિ કઈ રીતે વધારવી છે, તારી વાંચવાની જે પદ્ધતિ છે એને પહેલાં તો સૌ પ્રથમ આઈડેન્ટિફાઈ કરવી પડશે. લેટ મી ક્લેરિફાઈ, મને એ વસ્તુ સમજાવી દઉં તને. ધેર આર ડિફરન્ટ લર્નિંગ સ્ટાઇલ્સ, જુદા જુદા પ્રકારની લર્નિંગ સ્ટાઇલ એટલે શિક્ષણ મેળવવાની પદ્ધતિઓ છે, ભણવાની પદ્ધતિઓ છે. યુ લર્ન બાય લિસનિંગ, રાઇટિંગ, ડ્રોઈંગ, ફ્લો ચાર્ટ્સ એન્ડ ડાયાગ્રામ્સ. તમે લિસનિંગ દ્વારા એટલે કે સાંભળીને, રાઇટિંગ એટલે કે લખીને, ડ્રોઈંગ ફ્લો ચાર્ટ્સ, ફ્લો ચાર્ટ્સનું ડ્રોઈંગ કરીને, ડાયાગ્રામ્સ દોરીને, બાય ડિસ્કસિંગ ચર્ચા વિચારણા કરીને, બાય રિફ્લેક્ટિવ થિંકિંગ એના ઉપર પુનર્વિચાર કરીને રિફ્લેક્શન મળતું હોય, આપણે વિચારોની તાદમ્યતા કેળવી શકતા હોય, ચર્ચા પરિસંવાદના અંતે કોઈ ડિસિઝન ઉપર પહોંચતા હોય, એ પ્રકારે પણ આપણે શિક્ષણ મેળવી શકીએ છીએ. આ ઉપરાંત પણ ઘણી બધી મેથડ્સ આપણને જોવા મળે છે. યુ નીડ ટુ આઈડેન્ટિફાઈ વિચ સ્ટાઇલ શૂટ્સ યુ ધ બેસ્ટ ફોર ડિફરન્ટ સબ્જેક્ટ. સૌ પ્રથમ તો તારે જુદા જુદા વિષય માટે ઉપર જે જણાવેલી છે પદ્ધતિઓ, એ પદ્ધતિ પૈકી અથવા તો તને જે યોગ્ય લાગતી હોય એવી પદ્ધતિ તારે આઈડેન્ટિફાઈ કરવી પડશે. એટલે કઈ કયા સબ્જેક્ટમાં તને કઈ પદ્ધતિએ શિક્ષણ કાર્ય વધારે ફાવશે. ફોર એક્ઝામ્પલ, ટુ રાઇટ એન એસે, ધારો કે તારે નિબંધ લખવો છે. યોર બ્રેઇન સ્ટોર્મ આઈડિયાઝ એન્ડ ક્રિએટ અ વેબ ફોલોડ બાય અરેન્જિંગ ધ આઈડિયાઝ લોજિકલી એન્ડ કન્સ્ટ્રક્ટિંગ મિનિંગફુલ સેન્ટેન્સીસ. ધારો કે તારે સૌ પ્રથમ તો નિબંધ લખવો છે તો શું કરવું પડશે? તો તારા મનની અંદર વિચારોને આવવા દેવા પડશે, ક્રિએટ અ વેબ, અને વિચારોની એક વેબ બનાવવી પડશે, વિચારોને જાળું બનાવવું પડશે, ગૂંથવા પડશે. ફોલોડ બાય અરેન્જિંગ આઈડિયાઝ લોજિકલી, પછી જે મનમાં વિચારો આવેલા છે એ વિચારોને તાર્કિક રીતે ગોઠવવા પડશે. એન્ડ કન્સ્ટ્રક્ટિંગ મિનિંગફુલ સેન્ટેન્સીસ, અને પછી આ જે વિચારો ભેગા થયા છે એને ગોઠવી તાર્કિક ક્રમમાં લઈ અને પછી એ મિનિંગફુલ બને, અર્થપૂર્ણ બને એ રીતે તારે વાક્ય બનાવવું પડશે. બાય ડુઈંગ સો યુ આર એડોપ્ટિંગ મોર દેન વન સ્ટાઇલ્સ ઓફ લર્નિંગ દેટ હેલ્પ્સ ટુ રિમેમ્બર ફોર લોંગર ડ્યુરેશન. અને જ્યારે તું આ બધી વસ્તુ કરીશ ત્યારે આઈડિયાઝ વગેરેના વિશે જ્યારે પ્રયાસ કરીશ ત્યારે એક કરતાં વધારે શિક્ષણની પદ્ધતિઓનો તારે ઉપયોગ કરવો પડશે. અને આ જે પદ્ધતિઓના ઉપયોગ થકી તું જે કરીશ પ્રયત્ન એ તને લાંબા સમય સુધી યાદ રહેશે. ધેટ વિલ હેલ્પ યુ ઇન ઇમ્પ્રુવિંગ રિટેન્શન, અને એ બાબત તને રિટેન્શન વધારવામાં, રિટેન્શન ઇમ્પ્રુવ કરવામાં મદદરૂપ થશે. એન્ડ ભરત, નાવ સ્ટોપ થિંકિંગ બ્રેઇન ટોનિક્સ, અને હવે આ બ્રેઇન ટોનિક્સવાળી જે વાત છે એના વિશે વિચારવાનું બંધ કરી દે. દે સિમ્પલી ડુ નોટ વર્ક એનીવેઝ. અલબત્ત આ બધી જે બાબતો છે એ ખરેખર તો સિમ્પલી જોવા જઈએ તો બહુ કંઈ ઝાઝું વર્કઆઉટ કરતી હોતી નથી. ભરત કહે છે વાવ દેટ સાઉન્ડ ગ્રેટ, આ તો ખૂબ સારી વાત થઈ, આઈ વોઝન્ટ અવેર ઓફ ઇટ. થેન્ક યુ સર, આ બાબતનો તો મને અનુભવ નહોતો, હું જાણતો નહોતો, અલબત્ત આભાર સાહેબ આપનો. હવે સેકન્ડ ક્વેશ્ચન લઈને એક લેડી આવી રહ્યા છે. હેલો ડૉક્ટર મિસિસ સેલત, આઈ એમ મિસ વિરાજ ત્રિવેદી, હું વિરાજ ત્રિવેદી છું. એન્ડ માય સન શાલિન ઇઝ ઇન સ્ટાન્ડર્ડ 9, મારો દીકરો શાલિન 9મા ધોરણમાં ભણી રહ્યો છે. હી સ્પેન્ડ્સ ટુ મચ ટાઈમ ઇન પ્લેઇંગ ગેમ્સ એન્ડ વોચિંગ ટીવી.
એ પોતાનો સમય ટીવી જોવામાં અને રમવામાં વધારે પડતો પસાર કરી રહ્યો છે. એન્ડ બીકોઝ ઓફ ધેટ હી સ્ટડીઝ સફર્સ. અને આપ જાણો છો કે એના કારણે, રમવા અને ટીવીના કારણે એના અભ્યાસને સહન કરવું પડે છે, એટલે કે અભ્યાસ ઉપર અસર પડે છે. વોટ વુડ યુ એડવાઇઝ હિમ એટ ધીસ જંકચર? તો આ સ્ટેજે, આ સંજોગોમાં આપ એને કઈ સલાહ આપશો? ડૉક્ટર મિસિસ સેલત હવે એના આન્સર સ્વરૂપે, એટલે કે એને માર્ગદર્શન આપતા કહે છે, ઇઝ યોર સન પ્રેઝન્ટ હિયર? શું તમારો સન અત્યારે આ વાતચીત દરમિયાન અહીંયા હાજર છે? મિસિસ ત્રિવેદી પોઈન્ટ આઉટ હર સન સિટિંગ નેક્સ્ટ ટુ હર. એટલે મિસિસ ત્રિવેદી પોતાના બાળકને બતાવીને કહે છે, વેલ, ઇટ ઇઝ ક્વાઇટ નોર્મલ એટ ધીસ સ્ટેજ ફોર સ્ટુડન્ટ ટુ ગેટ ટેમ્પ્ટેડ ટુ પ્લે એન્ડ વોચ ટીવી. હવે મિસિસ શલદ કહે છે કે આ જે ઉંમરના બાળકો છે, આ ઉંમરે રમત તરફ આકર્ષણ થવું, ટીવી જોવા તરફ આકર્ષણ થવું, આ બાબત નોર્મલ છે. હાઉએવર, દેર શુડ બી ટાઈમ લિમિટ ફોર ધ સેમ. અલબત્ત આ બાબતે કોઈ ટાઈમ લિમિટ જેવું હોવું જોઈએ, એટલે કે સમયની પાબંદી હોવી જોઈએ. વોટ આઈ પર્સનલી ફીલ ઇઝ, હું પર્સનલી જે બાબતને માનું છું, વિચારું છું, ટોટલ અવોઇડન્સ ઓફ ગેમ એન્ડ ટીવી ઇઝ નોટ સોલ્યુશન. પૂરેપૂરા સમય માટે ટીવી નહીં જોવા દેવું, રમવા જવા ન દેવું, આ બાબતે એનું કોઈ સોલ્યુશન, ઉકેલ નથી. ઇનફેક્ટ ધેટ ઇઝ અ ક્રુઅલ એન્ડ અનનેચરલ. જો આપણે આવું કરીશું, આપણા બાળકને બિલકુલ ટીવી જોવા નહીં દઈએ, એને રમવા નહીં દઈએ, તો ઇટ ઇઝ ક્વાઇટ ક્રુઅલ એન્ડ અનનેચરલ. તો આ ક્રૂર બાબત થશે, અપ્રાકૃતિક, એટલે પ્રાકૃતિક ન હોય એવું વર્તન આપણું જણાઈ આવશે. રાધર, પેરેન્ટ્સ શુડ મેક શ્યોર દેટ ધેર ઇઝ અ બેલેન્સ બિટવીન સ્ટડી એન્ડ પ્લે અવર્સ. અલબત્ત પેરેન્ટ્સે એક બાબત ચોક્કસ કરવી જોઈએ કે એના અભ્યાસની અને સાથે સાથે એના રમવાના કલાકોની બંને વચ્ચે બેલેન્સ જળવાય એવા પ્રયાસો કરવા જોઈએ. ગેમ્સ, મ્યુઝિક, એન્ટરટેનમેન્ટ એન્ડ ક્વાઇટ ઇસેન્શિયલ ફોર ફિઝિકલ એન્ડ મેન્ટલ હેલ્થ. રમતો, સંગીત, આનંદ પ્રમોદની જે કંઈ બાબતો છે, આ બધી જ ઇસેન્શિયલ છે ફિઝિકલ એન્ડ મેન્ટલ હેલ્થ, શારીરિક અને માનસિક તંદુરસ્તી માટે. આ બાબતો દરેક વ્યક્તિ માટે જરૂરી છે. દે હેલ્પ રિડ્યુસ સ્ટ્રેસ. અને આ બાબતો તણાવને, ભારને, બોજને હળવો કરવામાં મદદ કરતા હોય છે. લેડી કહે છે, હેલો એવરીવન, આઈ એમ મિસિસ સહની મહેતા. આઈ એમ નોટ શ્યોર હુમ ટુ આસ્ક ધીસ ક્વેશ્ચન. હવે બીજા એક લેડી છે, એ પોતાની ઓળખ આપતા કહે છે કે હું સહની મહેતા છું, હું એ બાબતમાં શ્યોર નથી કે આ પ્રશ્ન મારે કોને પૂછવો જોઈએ. મિસિસ સેલતને પૂછવો જોઈએ, મંસૂરી સાહેબને પૂછવો જોઈએ, કે મંજુ શોફને પૂછવું જોઈએ, એ બાબતમાં હું શ્યોર નથી. આઈ એમ ફેસિંગ ડિફરન્ટ પ્રોબ્લેમ. મારી સમસ્યા કંઈક જુદી છે. માય ડોટર સીન્સ ટુ બી એન્જોઈંગ હર સ્ટડી. મારી દીકરીને એનો અભ્યાસ ગમે છે, બટ હાર્ડલી શેર્સ એનીથિંગ ઓન વોટ હેપન્સ એટ સ્કૂલ એન્ડ હર સ્ટડી. પણ શાળામાં શું શીખી, શું ભણ્યા, શું સમસ્યા થઈ, એ બાબતે અથવા તો શિક્ષણ બાબતે એ કોઈની સાથે હાર્ડલી ચર્ચા કરે છે, એટલે કે કરતી જ નથી મોટા ભાગે. એઝ પેરેન્ટ્સ વી ટ્રાય ટુ, પેરેન્ટ્સ તરીકે અમે એ બાબતનો ટ્રાય કરીએ છીએ, ટુ આસ્ક હર સો મેની ટાઈમ્સ, બટ શી અવોઇડ્સ ડિસ્કસિંગ ધ સ્કૂલ એટ હોમ. પણ જ્યારે જ્યારે અમે આ પ્રયાસ કરીએ છીએ, ત્યારે સ્કૂલ વિશેની વાત એ ઘરે ચર્ચા કરવા માટેની ના પાડતી હોય છે. તો આ બાબતે અમારે શું કરવું જોઈએ? અનુજ કહે છે, આઈ થિંક વી શુડ કન્સલ્ટ ડૉક્ટર મીકે એઝ હી મસ્ટ હેવ ફેસેડ સિમિલર ક્વેશ્ચન્સ ફ્રોમ બ્રિટિશ પેરેન્ટ્સ એન્ડ બેક હોમ. હા, મને એવું લાગે છે કે આપણે આ પ્રશ્નનું, સમસ્યાનું ઉકેલ ડૉક્ટર મીકેની પાસેથી મેળવવો જોઈએ, કારણ કે બ્રિટિશ પેરેન્ટ્સ જે છે એમની પાસે આ સમસ્યાઓ ઘણી બધી વાર આવતી હોય છે, એટલે કે આપણને ત્યાંથી માર્ગદર્શન વધારે મળી રહેશે. ડૉક્ટર મીકે કહે છે, થેન્ક યુ અનુજ, આઈ હોપ આઈ એમ ઓડિબલ ઓવર ધેર. એક તો સૌપ્રથમ અનુજ, તારો આભાર, અને હું માનું છું કે મારો અવાજ તમને સ્પષ્ટ સંભળાતો હશે. એન્ડ યસ, આઈ લાઈક ધીસ ક્વેશ્ચન. આ પ્રશ્ન પણ મને ખૂબ ગમ્યો છે. ઇફ શેરિંગ ઇઝ મિસિંગ, બોથ ચિલ્ડ્રન એન્ડ પેરેન્ટ્સ આર રિસ્પોન્સિબલ. જો શેરિંગ મિસિંગ થતું હોય, એટલે કે વાતચીતની ગેપિંગ ઊભી થતી હોય, વાતચીત થતી ના હોય, એકબીજા સાથે સંવાદ ન થતો હોય, તો આ માટે એકલું બાળક જવાબદાર નથી, એકલા પેરેન્ટ્સ જવાબદાર નથી, બોથ આર રિસ્પોન્સિબલ ફોર ધેમ. શેરિંગ ઇઝ અ ગ્લુ દેટ બાઇન્ડ્સ અ ફેમિલી ટુગેધર. આ શેરિંગ જ એક એવી બાબત છે કે જે ફેમિલીને, કુટુંબને જોડી રાખે છે, ગ્લુ તરીકેનું કામ કરે છે, ગુંદર તરીકેનું કામ કરે છે. જનરલી એડોલેસન્ટ્સ એટ ધીસ એજ ફાઇન્ડ ઇટ અનકમ્ફર્ટેબલ ટુ શેર ઓલ ધ ડિટેલ્સ રિલેટેડ ટુ ધેર લાઈફ. અને જે આ તરુણાવસ્થાના બાળકો છે, એ પોતાની સમસ્યાઓને પોતાના ઘરની અંદર મિત્રો સાથે શેર કરતા અનકમ્ફર્ટેબલ
ફીલ કરતા હોય છે, એટલે કે એમને આ બાબત યોગ્ય જણાતી નથી હોતી. વી મસ્ટ કન્સિડર ધીસ એન્ડ ડિસાઇડ અવર રિસ્પોન્સ ટુ ધેર શેરિંગ. અને આપણે આ બાબતને ધ્યાનમાં રાખી અને એમની જે સમસ્યાઓ છે એ બાબતને થોડું ફોકસ કરી અને એના વિશે આપણે વિચારવું પડશે. અવર નેગેટિવ રિસ્પોન્સ, જ્યારે એ કોઈ સમસ્યા લઈને ક્યારેક ચર્ચા કરતા હોય, તમે વારંવાર જો એને નેગેટિવ રિસ્પોન્સીસ આપેલા હોય તો એ પોતાની ચર્ચા કરવાનું બંધ કરી દેતા હોય છે. એટલે કે જ્યારે બાળક તમારી પાસે સમસ્યા લઈને આવે છે તો એને નેગેટિવ રિસ્પોન્સીસ ન મળે એ બાબતને પણ જોવાનું છે. એન્ડ પ્રીચિંગ ડિસ્કરેજ ધેમ, અને હંમેશા દરેક બાબતે એમને જો પ્રીચિંગ કરવામાં આવતું હોય, એને બોધ આપવામાં આવતો હોય, તો આ બાબત પણ ક્યારેક નકારાત્મક નેગેટિવ ઇમ્પ્રેશન ઊભી કરતી હોય છે. એટલે કે બાળકોને નેગેટિવ રિસ્પોન્સીસ અને પ્રીચિંગથી ડિસ્કરેજ થતા અટકાવવા જોઈએ. હાઉએવર, ચિલ્ડ્રન મસ્ટ રીડ ધ ઇન્ટેન્શન ઓફ પેરેન્ટ્સ. અલબત્ત માત્ર પેરેન્ટ્સે આ વસ્તુ કરવાની જરૂર નથી, બાળકોએ પણ એમના પેરેન્ટ્સ ખરેખર શું કહેવા માગે છે, શું સમજાવવા માગે છે, શા માટે રોકવા માગે છે, આ બાબતને પણ સમજવાની જરૂર છે. નોટ શેરિંગ એનીથિંગ મે લીડ ટુ સિરિયસ પ્રોબ્લેમ. અને જો કોઈ પણ વસ્તુની સમસ્યાની ચર્ચા કરવામાં નહીં આવે તો એ ભવિષ્યમાં સિરિયસ પ્રોબ્લેમને લઈને આવી શકે છે. અનુજ એમના રિપ્લાયમાં કહે છે, થેન્ક યુ ડૉક્ટર મીકે ફોર યોર વેલ્યુએબલ ટાઈમ. તમારા આ સમય બદલ, આપે જે સમય ફાળવે બદલ આપણો ખૂબ ખૂબ આભાર. ડૉક્ટર મીકે કહે છે, ઇટ્સ ઓલવેઝ પ્લેઝર ટુ ઇન્ટરેક્ટ વિથ સ્ટુડન્ટ્સ એન્ડ પેરેન્ટ્સ. પેરેન્ટ્સ અને સ્ટુડન્ટની સાથે ઇન્ટરેક્ટ કરવું, વાતચીત કરવામાં મને હંમેશા મજા આવે છે. અનુજ, માય બેસ્ટ વિશિસ ટુ ધ સ્ટુડન્ટ્સ એન્ડ હેવ અ બ્રાઇટ ફ્યુચર અહેડ. અનુજ, મારા તરફથી બેસ્ટ વિશિસ સ્ટુડન્ટને પાઠવજે અને સાથે સાથે એમને બ્રાઇટ ફ્યુચર માટે પણ અભિનંદન પાઠવજે. હવે આ સિવાયની જે કંઈ ચર્ચા છે, જે સમસ્યાઓ છે, એની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરશું. ત્યાં સુધી પાઠને રીડ કરી અને આપની પણ કોઈ સમસ્યા હોય અને આમાંથી જે કંઈ સમસ્યાઓ રજૂ થઈ છે એમાંની કોઈ સમસ્યા આપને લાગુ પડતી હોય તો એનો ઉકેલ આ આધારે મેળવવાનો પ્રયાસ કરો. સાથે સાથે પરીક્ષાની તૈયારીની બાબતમાં પણ આપણે થોડાક કેરફુલ થઈ અને પરીક્ષાની તૈયારી પણ શરૂ કરશું અને આપણી જે કંઈ સમસ્યાઓ છે એને દૂર કરવાનો પણ પ્રયાસ કરશું. થેન્ક યુ.